કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? ફરી પાછું આપનું હાર્દિક સ્વાગત છે આપણા વિડીયો લેક્ચર ધોરણ 12 કોમર્સ અકડાશાસ્ત્ર ભાગ 1 ના નવો ચેપ્ટર આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે, ત્રીજું, જેનું નામ છે શ્રેષ્ઠ નિયત સંબંધ. સૌપ્રથમ મિત્ર જોઈ લઈએ આપણે કે આ ચેપ્ટરનું પ્રશ્નપત્રમાં સ્થાન ક્યાં છે. શ્રેષ્ઠ નિયત સંબંધ છે એનું પ્રશ્નપત્રમાં સ્થાન વિભાગ પ્રશ્ન પ્રશ્ન ક્રમાંક અને ગુણ. એ વિભાગમાં એક પ્રશ્ન પૂછાશે, પ્રશ્ન ક્રમાંક હશે એનો 3 અંદાજે, 1 ગુણ હશે. બી વિભાગ છે એમાં એક પ્રશ્ન અંદાજે 13મો ક્રમ હોય છે અને 1 માર્ક્સ. વિભાગ સી પ્રશ્ન 1 પ્રશ્ન ક્રમાંક 23 ગુણ 2. વિભાગ ડી પ્રશ્ન 1 પ્રશ્ન ક્રમાંક 33 એનો માર્ક્સ હશે 3. વિભાગ એફ 43મો પ્રશ્ન 5 ગુણ. આ રીતના મિત્રો આ ચેપ્ટરમાંથી કુલ આપણે 5 પ્રશ્ન પૂછાશે અને 12 માર્ક્સનું ચેપ્ટર છે. બહુ સરસ મજાનું બીજા ચેપ્ટર કરતાં પણ હેલું છે. બીજા ચેપ્ટરના જ સૂત્રો, બીજા ચેપ્ટરનો જ આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. એટલે તમને મિત્રો દરેક વિભાગમાં સિવાય કે ઈ વિભાગ સિવાય દરેક વિભાગમાં આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાવાનો છે એક એક. એટલે શરૂઆતની હું થિયરી તમને સમજાવું છું, એમાં પણ થોડું ધ્યાન દેજો, બરાબર સમજીને આગળ વધજો. હવે જોઈએ સૌ પ્રથમ અર્થ અથવા વ્યાખ્યા. તો નિયત સંબંધનો શાબ્દિક અર્થ પ્રતિગમન અથવા સરેરાશ કિંમત તરફ પરત આવવું એવો થાય છે. નિયત સંબંધનો શાબ્દિક અર્થ શું થાય છે? પ્રતિગમન અથવા સરેરાશ કિંમત તરફ પરત આવવું એવો થાય છે. માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન સર ફ્રાન્સિસ ગાલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ સૌ પ્રથમ નિયત સંબંધ પદનો ઉપયોગ કર્યો. મિત્રો એ ખાસ યાદ રાખજો, ઘણી વખત તમને પૂછે કે ક્યાં આંકડાશાસ્ત્રીએ સૌ પ્રથમ નિયત સંબંધ શબ્દનો ઉપયોગ કર્યો, તો શું આવશે? ફ્રાન્સિસ ગાલ્ટન. તો ફ્રાન્સિસ ગાલ્ટને શેના માટે? તો કે માનવ આનુવંશિકતાના અભ્યાસ કરતા હતા તેમાં તેને નિયત સંબંધનો ઉપયોગ કર્યો છે સૌ પ્રથમ પહેલી વખત. હવે જોઈએ કાર્યકારીનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધ દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહે છે. તમને નિયત સંબંધ મોડેલ એટલે શું એવું જ્યારે પ્રશ્ન પૂછે તો તમારે આ લખવું પડે કે કાર્યકારીનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધ દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહે છે. નિયત સંબંધ મોડેલ લખો એવું તમને કહે તો આ તમારે લખવાનું છે વાય બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. એરર છે, શું છે? ઈની જગ્યાએ યુ લખ્યું છે. ઈ લખો તો પણ ચાલે. બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી જ્ઞાત કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહે છે. આ સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા છે મિત્રો. બીજા ચેપ્ટરમાં આપણે જે સહસંબંધ શીખી ગયા છે મિત્રો એમાં બે ચલ વચ્ચે કેવો સંબંધ છે એ જ જાણી શકીએ. પણ એક ચલમાં અમુક એકમનો ફેરફાર થાય તો બીજા એકમમાં કેટલો ફેરફાર થશે તે જાણી શકાતું નથી. ત્યાં એ જાણી શકાય છે જો અહીંયા કીધું છે કે નિરપેક્ષ ચલ. હવે સાપેક્ષ અને નિરપેક્ષ ચલ એટલે શું એ આપણે બીજા ચેપ્ટરમાં શીખી ગયા છીએ. તેમાં ઉદાહરણ પણ મેં તમને ઘણા બધા આપેલા હતા કે વીજળી બિલના યુનિટ અને વીજળી બિલની રકમ. આવા ઘણા બધા ઉદાહરણ મેં ત્યાં આપ્યા હતા. અર્થે નિરપેક્ષ ચલની આપેલ જ્ઞાત કિંમત જે જાણીએ છીએ તેના આધારે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું જે અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહે છે. ટૂંકમાં નિરપેક્ષ ચલમાં અમુક એકમનો ફેરફાર કરવામાં આવે તો સાપેક્ષ ચલમાં કેટલો ફેરફાર થશે
કેટલો કિંમતમાં ફેરફાર થશે તે જાણવા માટે સુરેખ નિયત સંબંધનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, હવે જે અન્વયજનની રીતો, નિયત સંબંધ એ બે સંબંધિત ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ છે. કેવો સંબંધ છે? વિધેયાત્મક. હવે આપણે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એવી પૂર્વધારણા લઈ તે બે ચલ વચ્ચેનો નિયત સંબંધનો અભ્યાસ કરીશું. શું મિત્રો સંબંધ છે? કાર્યકારણ. કાર્યકારણ એટલે શું? કે બીજા ચેપ્ટરમાં આપણે શીખી ચૂક્યા છે, એક ચલ છે એ કાર્યરૂપ હોય છે તો બીજું ચલ તેના કારણરૂપ હોય છે, બરાબર છે? તેને ધ્યાનમાં રાખીને આપણે અભ્યાસ કરવાના છીએ. નિયત સંબંધ રેખાનું અન્વાયોજન, ટૂંકમાં અન્વાયોજન એટલે અંદાજ. બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતી આવી રેખા મેળવવાની પદ્ધતિને નિયત સંબંધ રેખાનું અન્વાયોજન કહે છે. ખ્યાલ આવી ગયો? નિયત સંબંધ મોડેલ પણ આપણે શીખી ચૂક્યા. નિયત સંબંધ રેખાનું અન્વાયોજન એટલે નિયત સંબંધ રેખાનો રેખાનો અંદાજ મેળવવો. અન્વાયોજન કરવું એટલે શું મેળવવાનું છે? અંદાજ મેળવવાનો છે. એટલે બે ચલ વચ્ચેના સંબંધ દર્શાવતી આવી રેખા મેળવવાની પદ્ધતિને નિયત સંબંધ રેખાનું અન્વાયોજન કહે છે. હવે નિયત સંબંધ રેખાના અન્વયજન માટેની બે રીતો છે. કેટલી રીતો છે મિત્રો? યાદ રાખજો, તમને પ્રશ્ન પૂછે છે એક એક માર્કમાં કે નિયત સંબંધ રેખાના અન્વયજનની રીતો કેટલી છે, કઈ કઈ, અથવા નિયત સંબંધ રેખાના અન્વયજનની રીતો જણાવો. તો પહેલી રીત છે મિત્રો, વિકિરણ આકૃતિની રીત, અને ઘણી વખત વિકર્ણ આકૃતિની રીત પણ બોલે છે. બંને બોલો, એમાં કોઈ ફેરફાર થવો નથી. અને બીજી રીત છે મિત્રો, ન્યૂનતમ વર્ગની રીત. ન્યૂનતમ વર્ગોની રીત આપણે દાખલાની દ્રષ્ટિએ મિત્રો બીજી રીત છે, ખૂબ અગત્યની છે. પહેલી રીતના દાખલા લગભગ ક્યારેય પૂછાતા નથી. બીજી રીતના દાખલા જ આપણે ગણવાના છે, અને 3, 5, અને 2 માં આ બીજી રીતના દાખલા આપણે પૂછાય છે. કઈ રીતના દાખલા પૂછાય છે તે આપણે જોશું આગળ. પહેલાં સમજીએ વિકર્ણ આકૃતિની રીત. વિકર્ણ આકૃતિની રીત, ધારો કે સંબંધિત ચલ x અને y ના અવલોકનની n ક્રમિક જોડ x1, y1, x2, y2 એટલે કે અવલોકન છે. પહેલું અવલોકન x નું, આ બીજું અવલોકન x નું, y નું પહેલું અવલોકન, y નું બીજું અવલોકન, એમ અનંત સુધી છે. આ માહિતી પરથી વિકર્ણ આકૃતિ દોરવામાં આવે છે. આ જે માહિતી આપણે આપેલી હોય તેના ઉપરથી શું દોરવામાં આવે છે? વિકર્ણ આકૃતિ દોરવામાં આવે છે. હવે વિકર્ણ આકૃતિમાં લગભગ બિંદુઓની શક્ય તેટલી નજીકથી પસાર થાય તેવી એક રેખા દોરવામાં આવે છે. જો વાય સાપેક્ષ ચલ અને એક્સ નિરપેક્ષ ચલ હોય તો આવી રેખાને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા કહેવાય છે. તે પરથી નિરપેક્ષ ચલ એક્સની આપેલ કિંમત પરથી તેને અનુરૂપ સાપેક્ષ ચલ વાયની અનુમાનિત કિંમત મેળવી શકાય છે. હવે જુઓ મિત્રો, કઈ રીતના આ વાત છે દોરવાની છે? તો એક્સ અને વાય બે ચલ હોય છે, એક્સ અને આ વાય છે, વાય રેખા, એક્સ અક્ષ અને વાય અક્ષ. આ જે બિંદુઓ આપણે આપેલા હોય છે x1, y1, x2, y2 એને અનુરૂપ આમાં બિંદુઓ કરવાના હોય છે. શું કરવાનું હોય છે? બિંદુ. જો આ એને મેં બિંદુઓ કરી નાખ્યા છે એક્સ અને વાયના અંદાજિત. આ માહિતી પરથી વિકર્ણ આકૃતિ દોરવામાં આવે છે. હવે વિકર્ણ આકૃતિ આ દોરી આપણે વિકર્ણ આકૃતિના લગભગ બિંદુની શક્ય તેટલી નજીકથી પસાર થાય તેવી શક્ય તેટલા બિંદુઓની નજીકથી પસાર થાય તેવી રેખા દોરવામાં આવે છે. એટલે આ રીતના એક રેખા દોરવામાં આવે છે. જો આપણે લગભગ બિંદુઓની નજીકથી પસાર થાય એવી એક રેખા આપણે દોરી છે. જો વાય સાપેક્ષ ચલ અને એક્સ નિરપેક્ષ ચલ હોય તો આવી રેખાને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા કહેવાય છે. આ રેખા છે એને શું કહેશું? વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. હવે તે પરથી નિરપેક્ષ ચલ એક્સની આપેલી કિંમત પરથી, જો અહીંયા આપણે x1 લીધું છે, આપેલી કિંમત x1 એટલે કોઈ પણ કિંમત, અનુરૂપ સાપેક્ષ ચલ વાયની અનુમાનિત કિંમત મેળવી શકાય છે. અહીંયાથી આપણે શિરોલંબ રેખા દોરવાની છે આ રીતના તૂટક. હવે જ્યાં શિરોલંબ રેખા આ જે રેખા દોરી છે એને સ્પર્શે ત્યાંથી
y अक्ष तरफ ने एक शिरोलंब रेखा दौरवानी छे जे आपू आवशे y1 सो आवशे y1 એટલે x ની કિંમત અમુક રકમ હોય ત્યારે y ની કિંમત અમુક રકમ થશે એટલે y1 થશે આ અનુમાનિત કિંમત મેળવી શકાય છે આ રીતના મેળવવામાં આવે છે પણ મિત્રો આ રીતની મર્યાદા એ છે કે સમજો કે આપણે અહીંયા રેખા દોરી છે બધા જ બિંદુઓની આસપાસ પસાર થાય તેવી પણ બીજો કોઈ વ્યક્તિ આવી રેખા દોરે તો પણ એ સાચો જ છે મોટાભાગના બિંદુઓની આસપાસ પસાર તેની રેખા પણ થાય છે તો આ એક્સના મૂલ્ય માટે તેનું મૂલ્ય બદલશે જો એટલે વાયનો અંદાજ તેનો બદલશે વાય ટુ થઈ જશે એટલે વ્યક્તિ બદલે તો મિત્રો આ રીતથી મેળવેલ અંદાજ ચેન્જ થતો હોય છે બદલતો હોય છે એટલા માટે આ રીતની મોટી મર્યાદા છે કે દરેક વ્યક્તિ છે વ્યક્તિએ તેના દ્રષ્ટિકોણ મુજબ રેખા દોરાતી હોય છે અને તેના આધારે તેની અનુમાનિત કિંમત પણ અલગ અલગ આપણે મળે છે એટલે વિકર્ણ આકૃતિની રીતની આ મર્યાદા આપણે જોઈ એટલે આ રીત છે મિત્રો ખાલી સમજવા માટે છે જનરલી ક્યારેક થિયરીમાં તમને પૂછાય તો તમારે આ રીતના લખવી જોઈએ બાકી આપણે હવે શીખવાની છે ન્યૂનતમ વર્ગોની રીત જે મોસ્ટ આઈએમપી રીત મેં તમને કીધું છે એમ હવે એ રીત વિશે થોડું સમજી લઈએ પહેલાં આપણે આ રીતે મેળવેલી રેખા વાય કેપ જો આ ઉપર છે કેપ વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓની વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓની શક્ય તેટલી નજીકથી પસાર થતી રેખા છે એટલે આ પ્રમાણે રેખા તમે દોરો તો એ બધા જ બિંદુઓની શક્ય તેટલી નજીકથી પસાર થતી રેખા મળે છે નિયત સંબંધ રેખા મેળવતી વખતે ત્રુટીઓનો વર્ગનો ત્રુટિ એટલે ક્ષતિ ભૂલ એરર તો એરરના વર્ગનો સરવાળો ન્યૂનતમ કરવામાં આવે છે એટલે ઓછામાં ઓછો કરવામાં આવે છે તેથી આ રીતને ન્યૂનતમ વર્ગની રીત કહે છે ખ્યાલ આવી ગયો મિત્રો ન્યૂનતમ વર્ગની રીત શા માટે કહેવામાં આવે છે તો કે આ જે નિયત સંબંધ રેખા મેળવેલ છે તેની જે એરર હોય ત્રુટિ હોય તેના વર્ગનો સરવાળો ન્યૂનતમ ઓછામાં ઓછો કરવામાં આવે છે એટલે તેનું નામ આપ્યું ન્યૂનતમ વર્ગની રીત આ રીતથી મળતી બીની કિંમતને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું નિયત સંબંધાંક કહે છે શું કીધું મિત્રો બીને શું કહેવામાં આવે છે ઘણી વખત અહીંયા બી વાય એક્સ પણ બોલે છે તો બી કયો કે બી વાય એક્સ કયો એક જ છે બીની કિંમતને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક કહે છે તેને નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહે છે તમને મિત્રો પૂછશે કે નિયત સંબંધમાં બી એટલે શું તો શું આવશે નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક અથવા નિયત સંબંધ રેખાનો ઢાળ આ બે એક જ કહેવાય અને અચળાંક એને નિયત સંબંધ રેખાનો અંતઃખંડ જો અહીંયા મિત્રો ભૂલ છે લખવામાં અંતઃખંડ કહે છે શું આવે છે અંતઃખંડ અંડ નહીં પણ ખંડ આવશે કર્સર અત્યારે કામ કરતું નથી આવી ગયું છે શું કહેવામાં આવે છે મિત્રો એને અંત ખંડ કહે છે એટલે બી છે એને નિયત સંબંધ રેખાનો ઢાળ અથવા નિયત સંબંધાંક કહેવામાં આવે છે અને એને અંતઃખંડ કહે છે ખ્યાલ આવી ગયો યાદ રાખજો એ પ્રશ્ન તમને પૂછાય છે પરીક્ષામાં ગઈ પરીક્ષામાં પણ પૂછાણો હતો હવે જોઈએ નિયત સંબંધાંક બીનું અર્થઘટન અર્થઘટન શું થાય તો બી બરાબર ચલ એક્સની કિંમતમાં એક એકમ ફેરફાર કરવાથી ચલ વાયની કિંમતમાં થતો અનુમાનિત ફેરફાર એટલે કે બીનું અર્થઘટન શું છે બી એટલે એક્સની કિંમતમાં એક એકમ ફેરફાર કરવાથી વાયની કિંમતમાં થતો અનુમાનિત ફેરફાર એટલે બી તો અબડી ગઈ દાખલા તરીકે એક્સની કિંમતમાં એક એકમનો ફેરફાર કરો અને વાયની કિંમતમાં ચાર એકમ બદલે તો એ ચાર એકમ એટલે બી જ્યારે બી ગ્રેટર ધેન
जीरो निरपेक्ष चल एक्स की किंमत में एक एकम नो वधारो थाय तो सापेक्ष चल वाई की किंमत में बी एकम नो अंदाजित वधारो थाय छे। आ बी नो अर्थघटन शू कहे छे, बी नी किंमत जीरो करता मोटी हो, जयरे बी ग्रेटर देन अथवा जीरो निरपेक्ष चल एक्स की किंमत में एक एकम नो वधारो थाय ने सापेक्ष चल वाई की किंमत में बी आमानांक शू मित्रों छे मानांक मानांक शू बतावे छे कोईपण रकम माइनस हो तो पण प्लस थई जाय छे रकम नो अंदाजित घटाड़ो थाय छे। अत्रे नोंधनीय छे के न्यूनतम वर्गनी रीत द्वारा मेळवायेली नियत संबंध रेखा श्रेष्ठ अन्वयजित रेखा तरीके ओळखाय छे। तमने पूछे के नियत संबंध रेखा श्रेष्ठ कई छे, तो न्यूनतम वर्गनी रीतनी मेळवेल नियत संबंध रेखा श्रेष्ठ अन्वयजित रेखा कहेवामां आवे छे। हवे जोईए नियत संबंधांकना गुणधर्म। मित्रों घणी वखत आ गुणधर्म बे मार्क के त्रण मार्कमां पूछाय छे, ध्यान राखजो। सहसंबंधांक आर अने नियत संबंधांक बी बन्नेना चिन्हो समान होय छे, एटले के आर आपणे जे शीखी गया छे ए सहसंबंधांक बीजा चेप्टरमां ते, अने अत्यारे आपणे शीखवाना छे बी शोधतुं। तो ए बन्नेना चिन्हो एटले के मान लो के आर माइनस होय तो बी पण माइनस होय, आर प्लस होय तो बी पण प्लस होय छे। आपणे जाणीए छीए के प्रमाणित विचलन एस एक्स अने एस वाय हमेशा अनुऋण होय छे, अनुऋण एटले ऋण होता नथी, अने माइनस एक लेस देन ओर इक्वल आर लेस देन ओर इक्वल वन होय छे। तेथी बी बराबर आर इंटू एटले के गुणा एस वाय ना छेदमां एक्स परथी समझी शकाय छे के मित्रों आ बी नुं एक सूत्र छे, याद राखजो। समझी शकाय छे के आर नुं चिन्ह हशे ते ज चिन्ह बी नुं पण हशे, एटले के अहींया बी शोधती वखते अहींया आर छे आ बी गुणाकारमां छे, તો આરનું જે ચિહ્ન હોય માઇનસ હોય તો બી માઇનસ મળે, પ્લસ હોય તો બી પણ પ્લસ મળે છે, ખ્યાલ આવી ગયો? એટલે આ રીતના તમને બીજો ગુણધર્મ નિયત સંબંધાંક એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી। આ જ ગુણધર્મ મિત્રો સહસંબંધાંકમાં આપણે જોયો હતો, તો સહસંબંધાંક ઉગમ બિંદુ અને માપ પરિવર્તનથી બંનેથી મુક્ત છે, સ્વતંત્ર છે, અહીંયા બી મુક્ત નથી। જો આ પ્રશ્ન પણ તમને પૂછે છે કે નિયત સંબંધાંક કયા બિંદુથી સ્વતંત્ર છે પરંતુ કયા બિંદુથી સ્વતંત્ર નથી, તો ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે પરંતુ માપના પરિવર્તનથી, એટલે કે સ્કેલમાં, એટલે આ પ્લસ માઇનસ કરો તો કંઈ ફેર ન થાય, ગુણાકાર ભાગાકાર કરો તો ફેર પડે છે, અહીંયા કહેવાય માગે છે। ઉગમ બિંદુ પરિવર્તન એટલે પ્લસ માઇનસ, અને માપનું પરિવર્તન એટલે ગુણાકાર ભાગાકાર। ખાસ યાદ રાખજો મોસ્ટ આઈએમપી બાબત એમસીક્યુમાં તમને ઘણી બધી વખત પૂછાય છે, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા હંમેશા એક્સ બાર વાય બાર બિંદુમાંથી પસાર થાય છે। તમને પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય છે, તો એક્સ બાર અને વાય બાર જે બિંદુ હોય તે બિંદુમાંથી પસાર થાય છે। આપણે હમણાં જોઈ હતી ને જે રેખા, એ રેખાની વાત છે અહીંયા। હવે આપણે જે સૂત્ર શીખવાના છે, તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ એટલે કે વાય કે બરાબર એ પ્લસ બી એક્સ, આપણું સૌથી પહેલું સૂત્ર આ છે, પણ જેમાં વાય કે એટલે વાયની અંદાજિત કિંમત, એ એટલે અચળાંક, આપણે જોયું હતું અચળાંક એટલે શું કહેવામાં આવશે, અંતઃખંડ, બી એટલે બીજું નામ છે બી વાય એક્સ, એટલે કે વાયનો એક્સ પરનો નિયત સંબંધ માઇનો એક્સ પરનો નિયત સંબંધાંક, એક્સ એટલે એક્સની દાખલામાં આપેલી કિંમત અહીંયા જે આપી હોય તે, એટલે મિત્રો વાય કેપ મેળવવો હોય તો તમારે પહેલાં તો આ બે અચળાંકો મેળવવા પડશે એ બી, તો બી માટેના સૂત્ર ક્યાં છે મિત્રો, તો કે આગળના આપણા બીજા ચેપ્ટરમાં જે આરના સૂત્ર હતા તે જ સૂત્ર છે, પણ તેના કરતાં શોર્ટ। હવે જોઈ પહેલાં વાય કેપના સમીકરણમાં એ તથા બી વાય એક્સ, બી વાય એક્સ ગણવા પડે એટલે કે એ અને બી ગણવા પડે, તો એનું સૂત્ર છે એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, આ ઇન્ટુ છે ગુણાકાર એક્સ બાર, તો સૌ પ્રથમ તમારે એ મેળવવો હોય મિત્ર તો બી મેળવવો પડશે, એટલે સૌથી પહેલાં આપણે બીના સૂત્ર મેળવવા પડશે,
बी ना सूत्र एट के बी वाई एक्स बेज वाय वन एक्स। तो अगत्य बाबत यह है कि सौ प्रथम अपने बी मेलवु पड़े। तो बी ना सूत्र हम आप जुए टूका दाखलाओं उपयोगी थाय सूत्रों बी बराबर आर गुणा एस वाय छेदमा एक्स एस एक्स। हाँ आपणे हमणां सूत्र जोयुं तो आ बी बराबर सीओवी एटले के को एक्स वाय एटले के सहविचरण एक्स एक्स वाय नुं सहविचरण छेदमां एस स्क्वेर एक्स एटले के अहींया शुं छे आ विचलन छे ज्यारे आ विचलन प्रमाणित विचलन। बी नुं बीजुं सूत्र छे सिग्मा एक्स माइनस एक्स बार वाय माइनस वाय बार एन इंटू एट एन गुणा एस स्क्वेर एक्स। आ सूत्र पर आप बीजा चेप्टर में शीखी गया है। हमें जो है मित्रों अगत्यना मोटा दाखलाओं गणवा कोष्टक कर आप दाखला गणवाना है तना सूत्र जयरे एक्स बार ने वाई बार पूर्णाक में मड़िया हो तेरे बी बराबर सीग्मा एक्स माइनस एक्स बार है आ देखात नहीं तमने पर एक्स बार है वाई माइनस वाई बार छेदमा सीग्मा एक्स माइनस एक्स बार आ काउंस में लखो तो चले एम लखो तो चले तब काउंस में लखजो। जो मित्र सूत्र है आरनु सूत्र है तमने याद हो तो अँ आप रूट करता अँ रूट काढ़ी नाखवा बे रूट आता बीजा रूट में वाय माइनस वाय बार आउट बीजू रूट ही निकली जैसे एनी वाय की किमत नहीं मात्र आरनु सूत्र रहें। क्यारे आ सूत्र उपयोग करवानो छे एक्स बार अने वाय बार पूर्णांक मळे त्यारे सिग्मा एक्स माइनस एक्स बार वाय माइनस वाय बार छेदमा सिग्मा एक्स माइनस एक्स बार। चालो જ્યારે x અને y ના અવલોકનો નાના હોય ત્યારે એટલે કે x અને y ના અવલોકનો સિંગલ ડિજિટમાં આપ્યા હોય આપણી ભાષામાં નાના હોય એટલે શું સિંગલ ડિજિટમાં જો કે હવે તો મિત્રો ગમે તેવા મોટા હોય તો ચાલે શા માટે હવે આપણે કેલ્સીનો ઉપયોગ કરવાનો છે તો ત્યારે આ સૂત્ર આપણું એક્સ વાય વાર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર। આ પણ આરનું સૂત્ર છે ઉપરનું એમનેમ છે નીચે નાનું થઈ ગયું વાય વાળું નીકળી ગયું રૂટ પણ નીકળી ગયું યાદ રાખજો રેડી। જ્યારે એક્સ અને વાયના અવલોકનો મોટા હોય કે અપૂર્ણાંકમાં હોય કે એક્સ બાર અને વાય બાર બંને કે બેમાંથી એક અપૂર્ણાંકમાં હોય ત્યારે એટલે કે પોઈન્ટમાં મળે એક્સ બાર કે વાય બાર ત્યારે આપણું યુવી વાળું સૂત્ર સેમ આ જ એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર ગુણ્યા સી વાય છેદમાં સી એક્સ। જો મિત્રો બીજા ચેપ્ટરમાં આપણે આ કરતા નહોતા શા માટે ત્યાં બંનેનુંથી મુક્ત માપ હતું એટલા માટે સ્કેલ પરિવર્તન અને ઉગમ પરિવર્તનથી મુક્ત માપ હતું એટલે આની જરૂર નહોતી પણ હવે જરૂર પડશે। સાંભળજો જ્યાં યુ શું બનાવે છે તો કે યુ બરાબર એક્સ માઇનસ એ એટલે ધારેલ મધ્યક એક્સનો સી એક્સ સી એક્સ એટલે શું એક્સની વર્ગ લંબાઈ અને વી બરાબર વાય માઇનસ બી બી એટલે વાયનો ધારેલ મધ્યક અને સી વાય એટલે વાયનો વર્ગ લંબાઈ। ટૂંકમાં આ સી વાય સી એક્સ ક્યારે આવે મિત્રો મૂકવાના જો તમે કોઈ રકમ વડે ભાગાકાર કરો તો જો તમે અહીંયા કોઈ રકમ વડે ભાગાકાર ન કરો તો અહીંયા ગુણાકાર કરવાની જરૂર નથી ખ્યાલ આવી ગયો। પણ મિત્ર આ સૂત્ર આપણું એવરગ્રીન સૂત્ર છે તમે કોઈ પણ દાખલો આ સૂત્રથી ગણી શકો પણ જો બહુ મોટા ડિજિટ હોય અને પોઈન્ટમાં હોય તો તકલીફ થોડી કામમાં પડે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડતો હોય છે। મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 3.1ના દાખલા નંબર 1 ગણવા આગળ વધશું। કઈ રીતના આ ચેપ્ટરમાં દાખલા ગણવાના છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાના છીએ। ત્યાં સુધી તમે થિયરી તમારી ફેરનોટમાં વ્યવસ્થિત લખી લેજો સૂત્ર પાકા કરી લેજો કારણ કે આમાં સૂત્ર જાજા નથી બીજા ચેપ્ટરના સૂત્ર તમને આવડે એટલે ત્રીજા ચેપ્ટરના સૂત્ર તમને આરામથી આવડશે। એક બે સૂત્ર નિયત સંબંધ આંકના સોરી નિશ્ચયકતા અંકના છે એ પછી આપણે જ્યારે આવશે ત્યારે જોશું એ બહુ ઓછું પૂછાય છે પણ હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં દાખલા નંબર 1 જોશું ત્યાં સુધીમાં તમે થિયરી સૂત્ર જોઈ લેજો અને અનુકૂળ આવે તો મિત્રો ઉદાહરણ પણ જોજો કઈ રીતના દાખલા ગણ્યા છે પછી હું તમને દાખલા શીખવાડીશ તો તમને ખૂબ જ મજા આવશે રેડી મિત્રો। તો નેક્સ્ટ વિડીયો મળી ત્યાં સુધીમાં સંપૂર્ણ તૈયારી કરી લેજો।